સ્નેહી વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં એક નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. એમાં ગણિતમાં હેરોનનું સૂત્ર આપણે ભણવાના છીએ. હેરોનના સૂત્રનો ઉપયોગ શું છે, કેવી રીતે છે એ સમજીએ. તો આપણને એક વાતની ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ આ રીતે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. પણ એ માટે ત્રિકોણ એક આપેલો હોવો જોઈએ અને એનો વેધય આપેલો હોવો જોઈએ. માનો કે એડી વેધ છે, તો વેધ અને પાયો બંને આપ્યા હોય તો આ ક્ષેત્રફળ થઈ શકે. પરંતુ જો કેટલીક વખત કોઈ ત્રિકોણ જે છે એની માત્ર બાજુઓ જ આપી દીધી હોય, બાજુઓના માપ જ આપ્યા હોય, એ બી સી, એમાં એ બી 24, એ સી 32 અને બી સી 40 છે, આ રીતે માત્ર બાજુઓના માપ આપ્યા હોય, ભેદનું માપ આપ્યું ન હોય, ત્યારે આપણે આનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય. જો જ્યારે અહીંયા એક બાજુ અને ભેદ આપ્યો હોય, પાયો અને વેગ, સોરી પાયો એટલે બાજુ થઈ, પાયો અને વેગ આપ્યો હોય તો આપણે આ ક્ષેત્રફળનું સૂત્ર વાપરીએ. પણ જો આવી રીતે બાજુઓના માપ જ આપ્યો હોય, કોઈ વેધનું માપ ન આપ્યું હોય, ત્યારે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ માટે સૌપ્રથમ જે આ બાજુઓ છે, આ એની સામેની બાજુને સ્મોલ એ કહીએ, બીની સામેની બાજુને સ્મોલ બી અને સીની સામેની બાજુને સ્મોલ સી, એટલે કે બધી બાજુઓને આપણે સ્મોલ એ બી સી એવું નામ આપવાનું છે. હવે અહીંયા એ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે પરિમિતિનું સૂત્ર શું છે, તો કે ત્રણેય બાજુ ત્રિકોણની ત્રણેય બાજુનો માપનો સરવાળો. આપણે અહીંયા અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિનું અડધું, જેને એસ કહેવાશે. અર્ધ પરિમિતિને કહેવાશે એસ. એસ એટલે એ પ્લસ બી પ્લસ સી, એ પ્લસ બી પ્લસ સી એટલે કે એ બી અને સી નો સરવાળો ભાગ્યા બે, એટલે આપણને અર્ધ પરિમિતિ મળે છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ એ બી સી બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. અહીંયા અર્ધ પરિમિતિનું સૂત્ર એ પ્લસ બી પ્લસ સી છેદમાં બે એટલે કે એસ છે, એ એસનો ઉપયોગ અહીંયા કરવાનો છે. હવે આ સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ. હવે આપણે કોઈ એક્ઝામ્પલ એવું જ જોઈએ, એક્ઝામ્પલ કોઈ સ્ટાર કહી દઈએ કે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 24 મીટર, બીસી બરાબર 40 મીટર અને એસી બરાબર 32 મીટર છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો મેં હમણાં અહીંયા સમજાવ્યું, એની જેમ આપણે સરળતા માટે પહેલા એક ત્રિકોણ દોરીએ એ બી સી. આ 24 છે, આ 40 મીટર છે અને આ 32 મીટર છે. હવે આમાં એવું છે કે એની સામેની બાજુ એને એ કહી શકાય, પણ એવું જરૂરી નથી કે એવું ફિક્સ લખવું. આપણે કોઈ પણ એકને એ કહી દઈએ, બી કહી દઈએ અને સી કહી દઈએ, છતાં અહીંયા એ બરાબર 40 મીટર, બી બરાબર અહીંયા આવશે 32 મીટર. ગમે તે એક બાજુને એ કહી દો, બીજાને બે અને ત્રીજાને સી, માપ ગમે એને કહી શકીએ છીએ આપણે 24 મીટર. ટૂંકમાં આ ત્રણ માપ આપ્યા છે, એમાં એક એ બી અને સી એવું નામ આપી દેવાનું છે. માત્ર નામ એ બી સી આપી દેવાનું, ક્રમનું કોઈ મહત્વ છે નહીં. હવે પહેલા એસ શોધવાનું. એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં બે, એ એટલે 40, બી એટલે 32, સી એટલે 24 છેદમાં બે. આ બધાનો સરવાળો કરવાનો છે, એટલે 4 ને 2 6 અને 3 ને 2 5 ને 4 9 96 ભાગ્યા 2 એટલે 96 ના 48 થશે. 48 2 96 થાય, એટલે 48 મળી ગયા. હવે આપણે ઓલું હેરોનનું સૂત્ર એ બી સી બરાબર એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી,
s એટલે અહીં 48 મળ્યા છે. હવે 48 s ની જગ્યાએ 48 મૂકવાના. a એટલે કેટલા છે? 40. પાછા 48 b એટલે કેટલા છે? 32. પાછા 48 c એટલે કેટલા છે? 24. અહીંયા 48 એમ ને 48 માંથી 40 જાય તો 8, 48 માંથી 32 જાય તો 16, અને 48 માંથી 24 જાય તો કેટલા વધે? 24. હવે અહીંયા લઈ લઈએ 48 એમ ને ગુણ્યા 8 ગુણ્યા 16 ગુણ્યા 24. બધું આનો ગુણાકાર નહીં કરવાનો. ઘણા ઉતાવળમાં શું કરી નાખે, આનો ગુણાકાર કરો. આપણે ભાગલા પાડવાના એના. માનો કે 48 છે તો 24 દૂણે 48 બે વડે ભાગલા પાડ, પછી વર્ગમૂળ નીકળે એવી સંખ્યા ગોઠવી શકાય. અહીં 8 ના 2 ચોક 8 ગુણ્યા 16 ગુણ્યા 24. જો અહીંયા આપણે શું કર્યું, 2 24 થઈ જાય એવું કર્યું, બે બગડા થઈ જાય એવું કર્યું, એક ચોકડો એનું વર્ગમૂળ નીકળે એટલે એવી સંખ્યાનો કાંઈ નહીં ભાગાકાર કરવા. જેનું વર્ગમૂળ નીકળે એવી સંખ્યા હોય તો એના ભાગલા નહીં પાડવાના, જે નથી નીકળે એના ભાગલા પાડીને બબેની જોડી બનાવવા પ્રયત્ન કરવાનો, જેથી સરળતા રહે. જો 24 ગુણ્યા 24 એટલે 24 બહાર નીકળી જશે, વર્ગમૂળ નીકળી જશે. બે વખત બગડો છે એટલે એ બગડો બહાર નીકળી જશે. 4 નું વર્ગમૂળ 2 થઈ જશે, 16 નું વર્ગમૂળ 4. ટૂંકમાં અહીંયા બધી સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળી જાય છે, એટલે કે એના જો 24 ની 2 જોડી એટલે એક વર્ગમૂળ નીકળી ગયું 24, 2 બગડાનું એક બગડો થઈ ગયો, 4 નું વર્ગમૂળ 2 થયું, 16 નું 4. તમે એક સમજો અહીંયા, સપોઝ આમ હોય 24 ગુણ્યા 15 બરોબર, તો અહીંયા 24 ના ભાગલા પડે 8 તેરી 24 થાય, 6 ચોક 24 થાય. તો અહીંયા 6 ચોક 24 કરીએ અને 5 તેરી 15 કરીએ તો કઈ આમાંથી એક જ સંખ્યા એવી છે, હજી એક થાય અહીંયા સંખ્યા. અહીંયા 3 છે 15 માં અને 6 માં 3 છે એટલે 2 તેરી 6, 2 તેરી 6 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે જો 24 ના 2 તેરી 6 ચોક 24 ને 5 15 ના 5 તેરી 15. હવે એમાંથી તમે જુઓ 3 ની 2 જોડી બને છે એટલે 3 કોકન નીકળી જશે, 4 નું વર્ગમૂળ 2 થઈ જશે. પણ આ 2 અને 5 નું વર્ગમૂળ નથી નીકળતું કે એની જોડી બનતી નથી એટલે એ ત્યાં ત્યાં રહેશે. 3 દુ 6 અને 5 દુ 10. તો આપણે વર્ગમૂળ કાઢવાનું છે, વર્ગમૂળ નીકળે એવી સંખ્યાને બહાર લઈ લેવાની છે. અહીંયા તો આ બધાનો હવે શું કરવાનો રહ્યો, ગુણાકાર જ દે. 4 દુ 8, 8 દુ 16, 24 ગુણ્યા 16, 24, 6 ચોક 24 વધી 2, 6 દુ 12 ને 2, 14, 4, 8 અને અહીંયા વર્ગમૂળ નીકળી ગયું છે. હવે ખાલી 384 યાદ રાખજો, 2 વખત 24 ને 1 વખત, 2 બગડા ને 1 બગડો, 4 નું વર્ગમૂળ 2 અને 16 નું વર્ગમૂળ 4, વર્ગમૂળ નીકળી ગયું છે એટલે અહીંયા મીટર સ્ક્વેર. આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તમને આવા કેટલાક દાખલાઓ આપું છું, હોમવર્કમાં તમારે ગણવાના છે. થેન્ક યુ.